ભચાઉ અને રાપર શહેર મધ્યે ભવ્યાતિ ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ સમર્થન અને ઉમળકાભેર આવકારથી અભિભૂત થઈ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આપ સૌની મારા પ્રત્યેની લાગણી, મારી જવાબદારીઓમાં વધારો છે, જેને પૂર્ણ કરવા હું સંકલ્પબદ્ધ છું. વિનોદભાઈએ પોતાના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે ખૂબ જ ઝડપથી બદલાતા ભારતમાં વાત ભલે વિકાસની હોય કે વ્યવસ્થાની, સાહસની હોય કે સંકલ્પો લેવાની હોય, સામર્થ્યની, આજે ભારતનો દરેક વર્ગ જીવનના દરેક ક્ષેત્રમાં મુખ્ય પ્રવાહ બની ગયો છે. સમૃદ્ધ અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા આપ સૌ એક મોટી તાકાત છો, તેમ કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તેને ઇઝ ઓફ લિવિંગ સાથે વિકાસના સહભાગી બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. ગરીબીના રેખામાં સ્તરમાં તીવ્ર ઘટાડો થવાને કારણે આ શક્ય બન્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે બંધારણ અને ભારતના તિરંગામાંથી આપણને પ્રેરણા મળે છે. ગરીબોને ન્યાય મળે, દરેક લોકોને આગળ વધવાની તક મળે, નિમ્ન મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગને આગળ વધવામાં કોઈ અડચણ ના આવે, સુરક્ષિત ભવિષ્ય, શ્રેષ્ઠ જીવન અને સંપન્નતા કર રાહત પ્રક્રિયામાં સરળ બની રહ્યું છે. બધાનો આપણો અનુભવ છે, માટે જ ફિર એક બાર મોદી સરકાર આપણે લાવવાની છે, તેમ વિનોદભાઈએ જણાવ્યું હતું. ભચાઉ અને રાપર શહેર મધ્યે ભવ્યાતિ ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનતાનો અદભુત ઉત્સાહ, ઉમંગ અને સ્નેહ જોવા મળ્યો હતો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે સૌ નાગરિકોના અતૂટ વિશ્વાસ, આદર અને પ્રેમ વિશ્વાસનું પ્રતિબિંબ છે, તેમજ જનતાનો આ ભરોસો ભાજપની સૌથી મોટી કમાણી છે. અને આ જ ભરોસો થકી અબકી બાર 400 પારનો લક્ષ્યાંક સિદ્ધ થશે અને દેશમાં ફરી એકવાર મોદી સરકારનું સ્વપ્ન સાકાર થશે.